ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે લટકતા ખુલ્લા વીજ વાયરોમાં એકને કરંટ લાગ્યો. હાથ ઉપર દાઝતા તેને ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તાલુકાના સિંધિયાપુરા ગામે ટ્રેક્ટર લઈ સૂંડીઓ ભરવા આવેલા દેવગઢ બારિયાના એક યુવક જે ઘાસના પૂળા ઉપર બેસેલો હતો તેને અચાનક વીજળીના ખુલ્લા વાયર અડી જતા તેને હાથના ભાગે કરંટ લાગ્યો હતો. ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે પિતા સાથે ઘાસના પૂળા લેવા ગયેલો શંકરભાઈ કુમતભાઈ બારિયા જે સાદરા તાલુકા દેવગઢ બારિયા જિલ્લો દાહોદના જીબીના ખુલ્લા લટકતા વાયર અડી જતા કરંટ લાગ્યો હતો. જો કે આ બનાવમાં આ યુવકને કોઈ જાનહાનિ પહોંચી નથી, પણ ખુલ્લા લટકતા વીજ વાયરોને લઈ ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો હતો. અવારનવાર આ વીજ વાયરો સરખા કરવા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા જેબી કોઈ મોટો બનાવ બને તેની રાહ જોઈ બેઠી હોય તેવું ગ્રામજનોમાં બોલાઈ રહ્યું છે. સિંધિયાપુરા ગામની નવીનગરી, સિંધીવાડ અને સિંધિયાપુરા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વીજ વાયરો નીચે લટકતા રહ્યા છે, જેને પગલે આ વાયરો સરખા કરવા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સવારના 11 વાગ્યાના સુમારે એક ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી જઈ રહેલા સાદરા દેવગઢ બારિયાના બારિયા કુમતભાઈના 3 દીકરા ઘાસ ઉપર બેઠા હતા. ત્યાં તેમના એક પુત્ર શંકરભાઈની વીજ વાયર અડી જતા તેના હાથે કરંટ લાગ્યો હતો. આ યુવકને ડભોઈની ખાનગી દવાખાને લઈ જવાયો હતો. આવા મોટા બનાવ બનતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જેબી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યા હતા. હવે સમસ્યા એવી છે સાહેબ કે અમારા ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામમાં વાયરોની બહુ એટલી બધી નિષ્કાળજી છે આ ડભોઈ વીજ પુરવઠાની કે હાઇવેસ્ટર બી અમારે લાવવું હોય તો આવે ના, કારણ કે છે કે તમારા વાયરો નડે છે. બીજી વાત કે એક ખેડૂત પરાલ લેવા આવ્યો હતો તો તે પરાલ લઈને જતો વાયર અંદર જોઈન્ટ થઈ ગયા તો ભડકો થયો તો એને દેવ હોસ્પિટલ મેં કરંટ લાગ્યો તો દાખલ કરેલો છે. હવે બીજી વાત છે કે ઉપરથી ઓફિસર બી કોઈ ધ્યાન જ નથી આપતું, તો અમારે તમને નમ્ર વિનંતી છે કે આ તમારા મીડિયાના માધ્યમથી ઉપર જાય ને અમારા વાયરો. બીજી વાત કે આ નવીનગરીમાં લાઇટ હોય તો ગામમાં ના હોય, ગામમાં હોય તો નવીનગરીમાં ના હોય, એટલે આ ધ્યાન આપે એવું કંઈ કરો સાહેબ. ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે આજે સવારમાં ટ્રેક્ટરનું એક્સિડન્ટ થયું છે લાઇટ માટે જીબીમાં. એમને ઘણી વખત મેં રજૂઆત કરેલી છે, મૌખિક લેખિતમાં બી રજૂઆતો કરેલી છે કે વાયરો ખેંચો, પણ આજ લગીને ખેંચેલ નથી એમને. આજે એક્સિડન્ટ થયું ત્યારે મેં ફોન કર્યો છે, કોઈ ફોન ઉપાડેલ નથી. ત્યાર પછી અમારા ખેતરની અંદર ડાયરેક્ટ લાઇટ લઈને ગામમાં આપેલી છે એક ભાઈને, ને એમને મેં વારંવાર રજૂઆત કરું છું કે ડાયરેક્ટ ના કરો, ફ્રીજ ઉપર મૂકો, પણ ફ્રીજ ઉપર મૂકીને તો ડાયરેક્ટ લાઇટ આપેલી છે. હમણાં મારે એક લાઇનમાં ડબલ લાઇન આપેલી છે. એમને ઘણી વખત મેં રજૂઆત કરેલી છે. આજે એક દાજો છે ને ટ્રેક્ટર તો બચી ગયો છે, આગ લાગી જતી ટ્રેક્ટર ઉપર ને બીચા ઊંઘી રહ્યા હતા ઉપર ને દેવ હોસ્પિટલમાં એમને એડમિટ કરેલો છે. પરાલ ભરવા આવ્યા હતા કચરું. ब्यूरो रिपोर्ट डभोई.